વડોદરા મહાનગરપાલિકાના વહીકલ પુલના વાહનોના પૈડા થંભી ગયા હતા. વહીકલ પુલનો કોન્ટ્રાક્ટ અગાઉ વાઇટર ફેસિલિટી પાસેથી આંચકી લઈ કોર સિક્યુરિટીને અપાતા ડ્રાઈવરોની મુશ્કેલી વધી છે. નવા કોન્ટ્રાક્ટ દ્વારા મનપાના વહીકલ ચલાવતા ડ્રાઈવરોનો પગાર કાપી લેતા રોષ ફેલાયો હતો. નવા કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ પગાર કાપી લેવાતો હોવાનો આક્ષેપ ડ્રાઈવરોએ લગાવ્યા હતા. રોષે ભરાયેલા ડ્રાઈવરો આંદોલનના મૂળમાં તમામ મનપાના વાહનો વહીકલ પુલ ખાતે મૂકી ચાવી જમા કરાવી દીધી હતી. પગારને લઈને કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો અને ઉશ્કેરાયેલા કર્મચારીઓ દ્વારા સુપરવાઇઝર અને મેનેજરનો ઘેરાવો કરતા ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ વિવિધ માંગોને લઈને કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ અને ડ્રાઈવરો દ્વારા હડતાળ પાડવામાં આવી હતી. નરેશ શેખ, વડોદરા. इनकी समस्या ये है, ये लोग बोल रहे हैं कि हमारी सैलरी पूरी नहीं आई, जबकि जो एक्चुअल ड्यूटीज़ हैं उसके हिसाब से पूरी सैलरी पिछले महीने भी आई थी, इस महीने भी आई है. और अगर इनकी कोई प्रॉब्लम है तो वो 2 से 3 घंटे में उसका सॉल्यूशन हो जाएगा. का ऐसा बोलना है कि हमने तो काम पूरा किया है लेकिन सैलरी 5,000 आई है, 6,000 आई है. नहीं है सर, ऐसा नहीं होता, कहीं भी नहीं होता ऐसा. लोकतंत्र है, नहीं होता है. बैंक अकाउंट बंद नहीं हुआ है, कंपनी का सिस्टम है. ICIC कार्ड का पे कार्ड है ये. पे कार्ड जो होते हैं वो कॉर्पोरेट अकाउंट होता है, कॉर्पोरेट कंपनीज को देता है अपने एम्प्लॉयज की सैलरी करने के लिए. तो कुछ नहीं है तो आप बोल रहे हो कोई समस्या नहीं है तो फिर हड़ताल पे क्यों उतरे? समस्या इनकी जो भी है, मैं ये नहीं कह रहा समस्या नहीं है, समस्या इनकी जो भी है उसका निराकरण होगा और बिल्कुल व्यवस्थित तरीके से होगा. कब तक होगा? आज की तारीख में होगा. आज हो जाएगा. क्या नाम है आपका? जीवन किशन. कितने बजे तक होगी? जी, અમારે કમિશનર સાહેબ મેડમને જણાવવાનું છે કે જે ડ્રાઈવરોનું શોષણ થાય છે બીજું કશું નહીં. ડ્રાઈવરો ઉપર જરા તમે ધ્યાન રાખો, રેમદિલી નજર રાખો. કેમ કે ડ્રાઈવર તમને પોતાને ઘરેથી લાવે છે, બધી ફંક્શન મેન્ટેન અટેન્ડ કરે છે, ડ્રાઈવર જ કરે છે. કોરોનામાં પણ આટલા ડ્રાઈવરે કોઈ, આ બધા ડ્રાઈવરો કોરોનામાં પણ રજા નહીં, કશું નહીં. એની જી જાન જોખર પર એમને નોકરી કરી છે, બધું કરેલું છે. અમારો ભાઈ એના પગાર પાવતી છે, પગારનું કશું લખાણ છે, પગારના માટે કશું છે કે તમારો પગાર કેટલો છે, તમારો રોજ કેટલો છે, તમારી ESI કેટલું કપાય છે, PF કેટલું કપાય છે. જે વાઇટલનું હતું, જે વાઇટલ ફેટીલનું પગાર હતું એ પણ આલ્લા આશરે નાખતા હતા, ભગવાન આશરે લોકો, કે કોઈનું 6,000, કોઈનું 7,000. આ કોરો સિક્યોરિટીનું નવો કોન્ટ્રાક્ટ આવ્યો છે, એનું પહેલાં 9,500 પગાર નાખ્યું, અત્યારે બધાનું 6,500, 4,000, કોઈનું 5,000 આવી રીતે નાખ્યું છે. આ કયા હિસાબે પેજ પર પગાર થાય છે, શું છે, આ કોઈને કશું ખબર નથી. અમારું આટલું જ મેડમને જણાવવાનું છે કે પ્લીઝ રિક્વેસ્ટ છે અમારી, શાલીબેન અગ્રવાલને જે કમિશનર છે અમારા સાહેબ, 350 કર્મચારીઓ છે અહીંયા ટોટલ, બધી બધા અલગ અલગ ઓળો પર છે બધા. શું માંગ છે? અમારી માંગ એ જ છે કે જે રોજ પ્રમાણે ચાલે છે, જે સરકાર ગવર્મેન્ટ રોજ હાલે છે એ રોજ હાલો, જે એનું સિસ્ટમ છે સિસ્ટમ પ્રમાણે ચાલો. બૂટ મળે તો બૂટ આપો, ડ્રેસ બોલે તો ડ્રેસ આપો, જે નિયમ જે લાગે લાગતા હોય એ આપો. જો પગાર સ્લીપ નહીં મળતી, તમને લોન લેવી હોય તો કેવી રીતે અમે લઈ શકીએ છીએ? અમારી માન્ય નહીં થશે તો કમિશનર સાહેબના ભાઈ અમે પોતે જાતે જઈને રજૂઆત કરવામાં આવશે કે મેડમ આવું શું થશે. શું નામ તમારું? મારું નામ સિંધી વસીમ. આજે સાહેબ, અમે 14 વર્ષથી નોકરી કરીએ છીએ અહીં કોર્પોરેશનની અંદર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર. અમે 1500 રૂપિયામાં નોકરી લાગેલા 2007થી હમણાં સુધી, 1500 રૂપિયામાં નોકરી લાગેલા. હમણાં અમારો પગાર છે ને 9,000 રૂપિયા થઈ ગયો, 9,500 રૂપિયા. એમાં બી અમને પગાર 5,000, 6,000 એવી રીતના આ લોકો શોષણ કરીને કાપીને આપે છે આ લોકો પગાર. અને કોરોનાની મહામારીના અંદર વિકલપુરના ડ્રાઈવરોએ આખા વડોદરાની અંદર કામ કરેલું છે સાહેબ, વિકલપુરના ડ્રાઈવરોએ જ કામ કરેલું છે. બીજું કોઈ ST બસ બી ચલાય છેલ્લે, અહીંની ગાડીઓ બી તો ચલાય પણ ST બસ બી ચલાય સાહેબ. આ લોકો છે ને અમને પગાર સ્લીપ આલતા નહીં, ESI કાર્ડ આલતા નહીં, બીજું શોષણ કરે છે. પહેલું પગાર અમારું 2 મહિના પહેલાં નવા કોન્ટ્રાક્ટની અંદર પહેલું પગાર 9,700 નાખી દીધું, હવે એ લોકો 6,000 રૂપિયા, 5,000 રૂપિયા એવી રીતના પગાર નાખે છે. આ અમારું શોષણ થાય છે સાહેબ. 6,000 રૂપિયામાં ઘર ચાલે ના, હમણાં કેવી મોંઘવાળી છે તમે વિચારો સાહેબ.
અમારું કા આ અમારું જે સવાલ છે પૂરું નહીં થાય તો અમે આગળ જઈશું, કમિશનર શ્રી મેડમ પાસે અમે જઈશું. અહીં 350 જણા છે ટોટલ. અમારી માંગણી સંતોષ નહીં થાય તો અમે ઉપર સુધી જઈશું માર્કેટ સુધી ને અમારી માંગ પૂરી કરાવીશું. અમારું નામ સૈયદ મોઇન.